वर्णिवेश रमणीय दर्शनं मंदहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी, श्री हरिकृष्ण महाराज नी, जय श्री स्वामी नारायण भगवान नी। श्री घनश्याम लीलामृत सागर आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज रामशरण जी ने भगवानना बाल चरित्रोनो ની कथा संभळावे છે। ગઈકાલની કથામાં ભગવાને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને શિવજીના દર્શન કરવા બધા વહેલા જતા રહ્યા ભગવાનને પાછળ રાખીને, તો ત્યાં શિવજીની જગ્યાએ હનુમાનજી થઈ ગયા। બધાએ કે અહીંયા કેમ આવવું છે, તે મહારાજ કે અમને પાછળ મૂકીને આગળ પહોંચી ગયા એટલે શિવજી કોપાયમાન થયા, કે ભાઈ તમે આગળ થાઓ। ત્યારે પછી બધા ભગવાન આગળ થયા, ત્યાર પાછા શિવજી પ્રગટ થયા, ત્યાં દર્શન આપ્યા અને બધાને ઘનશ્યામ મહોભાવ થયો। રાજાને પોતાનો ચમત્કાર દેખાડ્યો, કારણ કે ભગવાનને હિંસા ગમતી નથી, જ્યાં હિંસા થતી હોય ત્યાં ભગવાન અતિ કોપાયમાન થાય છે। અને રાજા ભગવાનને આશ્રિત થયો, બધું સૈન્ય કારભારીઓ મંત્રીઓ બધા ભગવાનના આશ્રય આવ્યા। આ રીતે ભગવાને ત્યાં રાજાને અને સૈન્યને સત્સંગ કરાવ્યો। અંતમાં આવ્યું બળદેવ પ્રસાદને ઘેરે એક હાથી હતો, અને એવો હતો કે અતિ મહાબળવાન હતો, કોઈ એની પાસે જઈ શકતું નહીં, ભય પામે કોઈ પણ મનુષ્ય। એવું કેમ થતું હતું કે બળદેવે જેને મહાવત રાખેલો હાથી માટે એ ગમે તે વચ્ચે ખોટ ખવડાવતો હતો, હાથી માટે પૂરું જે આપે એ બધું હાથી ઊંધી પોગાડતો નહોતો, પોતે વચ્ચે કંઈક લઈ લેતો હશે, અને એના કારણે કંઈક આવું થયેલું એ પ્રસંગ હવે આ 44મા તરંગમાં પ્રારંભ થશે આગળ। તરગામની કહુ વાર્તા સુણો થઈ સાવધાન, બલદેવજીને ઘેર છે એક હાથી બલવાન, ખોરાક આપે છે ખાતથી નિત્ય નિત્ય બળદેવ, માવત ચોરી રાખે તેમાં કુડી પડી છે કુટેવ। લો, બળદેવજી જે રામ પ્રતાપજીના સસરા છે, તરગામની અંદર એનો નિવાસ છે, એ પોતે બ્રાહ્મણ છે, છતાં પણ એ જમાનામાં તેમની પાસે હાથી હતો, હાથી રાખતા હતા, કારણ કે કોઈ રાજાએ કોઈ એવા એ ભેટમાં આપ્યો હોય, ભૂદેવોને બ્રાહ્મણોને પવિત્ર હોય તો એને આવી રીતે મળતું, ભેટમાં દાન દક્ષિણાઓ આપતા, એટલે બળદેવજી પાસે એક સરસ મજાનો હાથી હતો, પરંતુ એનો જે મહાવત રાખેલો સાચવવા માટે, અને બળદેવજી જે કંઈ હાથી માટેનો ખોરાક આપે, જે કંઈ લોટ કે બીજું જે કંઈ એનું આપતા, એમાંથી આ વચ્ચેથી જે માવત હતા એની કંઈક બગડેલી એની વૃત્તિ, એટલે એમાંથી વચ્ચે વચ્ચે થોડું કાઢી લે, ઘી કાઢી લે કે બીજું કંઈ ખાવાનું આપ્યું એમાંથી કાઢી લે, અને હાથી સુધી પૂરું પહોંચાડે નહીં, માવત ચોરી રાખે તેમાં કૂડી પડી છે કુટેવ, આવી એની ખોટી આદેવ ખોટે કુટેવ પડી ગયેલી, પહેલાં તો ક્યારેક એકાદ વાર કર્યું હોય ને પછી સારું લાગે તો કાયમ માટે પછી કાયમ જ કાઢવાની ટેવ પડી જાય,
એમાં અઘરું છે માણસને, કારણ કે પહેલાં શરૂઆત થાય ત્યારે થોડી થાય ને પછી ધીરે ધીરે, પેલું કહે ને કે નાનો હોય ત્યારે પેન્સિલ ચોરતો થાય ને પછી મોટો થાય ત્યારે એ ક્યાં ચોરતા ચોરતા પહોંચે એનું કંઈ નક્કી નહીં. જો મા બાપને એમ લાગે, અહીંયા તો ઓછો હોય પણ ઇન્ડિયામાં હજી વધારે એવું થતું હોય કે સારું ચાલુ ને એટલો ખર્ચો ઓછો, છોકરો આટલું લઈ આવે છે તો આપણે ક્યાં એટલા ખર્ચવા, પણ એમ કરતાં કરતાં એની વૃત્તિ ક્યાં પહોંચશે અને ક્યાં પહોંચે એ આપણને અત્યારે નાનું કાણું હોય, પણ નાનું કાણું ધીરે ધીરે મોટું થતાં આખા આખા નાવને મોટા જહાજને ડૂબાડે. એમ એક નાની કુટેવ પણ જો માણસ ધ્યાન ન રાખે તો એ ધીરે ધીરે એટલી મોટી થઈ જાય કે જે માણસનું પતન નોતરે છે. એટલે નિત્ય આપણે કથા વાર્તા સાંભળીએ છીએ એનું કારણ શું છે કે નિત્ય ધોવાણ થતું રહે. ગમે તે કંઈક કાચપ રહી ગયો તો તરત આપણે સજાગ થઈ જઈએ કે ઓ મહારાજ મોટા સત્પુરુષો આ કરવાથી રાજી થશે નહીં, આ આપણી ભૂલ છે. જેમ આરસ દર્પણની સામે અરીસાની સામે આપણે ઊભા રહીએ એટલે આપણે જેવા હોઈએ, જે કંઈ ડાઘ હોય કે જે કંઈ વ્યવસ્થિત હોય બધું દેખાડી આપે, એમ આ કથા છે આપણા જીવની તરત ઓળખાણ કરાવી આપે કે આપણો જીવ આવો છે, અહીંયા આપણી ખામી છે ને એટલી આપણે ટાળવી પડશે. એમ નિત્ય જેને કથાનો યોગ છે એ પોતાની ભૂલને જોઈ શકે છે અને એમાંથી જ પાછો કંઈક રસ્તો એને મળી શકે છે. અહીંયા માવતને એવી પહેલાં તો કોઈક વાર લેતો હશે ને પછી સારું લાગ્યું કાયમ લેવાનું ચાલુ કર્યું. એટલે એવું છે મંદિરમાં જો ઘણીવાર ઘણાને પહેલાં થોડી એવી ટેવ કે ક્યારેક કોઈ પ્રસાદ લઈ જ આમ આપ્યો હોય તો પછી સારો લાગે, તો પછી ગામડામાં વધારે એવું થાય ઇન્ડિયામાં, પછી તો કાયમ મંદિરમાંથી પ્રસાદ લઈ જવાની ટેવ પડી જાય તો પછી કાયમ ના હોય તો હોદે કે ક્યાંથી શું છે, પછી ભેગો કરીને લઈ જવાની વૃત્તિ થઈ જાય ને માણસને. અહીંયા અમેરિકામાં જ ઓછું બનતું હોય પણ દેશમાં ગામડાઓમાં ઇન્ડિયાઓમાં એમાં થોડું વધારે થાય એવું, કારણ કે ત્યાં એટલી બધી અહીંયા તો બધાને ખાવાની કોઈ એવી કંઈ તકલીફ છે નહીં, પણ ઇન્ડિયામાં થોડું થતું હોય ઘણાને પછી એવી સ્વભાવ એવો પડી ગયો હોય. ભલે પ્રસાદ વેચતા હોય તો વેચતા વેચતા બધાને થોડો થોડો વેચે પછી થોડો વધારે વધી રહે એટલે પછી છેલ્લે ભરી દે ઘરે લઈ જાય એવું, કારણ કે આમ એને પહેલાં એવો કે આશય ના હોય પણ ધીરે ધીરે સારું લાગે કે ભાઈ સારું છે લો ને આ તો બધા, એમ કરતાં કરતાં માણસનું હેબિટ ને કુટેવ પડે ને માણસને પછી પતન તરફ લઈ જાય છે. એમાં માવત છે હાથીના ભાગનું પણ રોજે વચ્ચે પડાવી લે. મહારાજે તો કીધું ને કે અમારા આશ્રિતો એ કંઈ ઘોડાના બળદ ઘોડા તે જે કંઈ રાખતા હોય તેની યથાયોગ્ય સંભાવના કરવી અને જેમ ઘટે એમ એને સાચવવા, પછી એવું નહીં કે રાખ્યા છે અને બાંધ્યા છે અને મળશે તો ખાશે ને પીવા આપશું તો પીશે એવું નહીં. અને જે સારા સજ્જન માણસો હોય છે એ પણ પોતાની કરતાં પોતાની ભૂખ લાગે એના કરતાં પહેલાં એના પોષક વર્ગને કે તેની પાસે કોઈ નોકરો છે ચાકરો છે કે પછી પશુ પક્ષી છે એને વિશેષ સાચવતા હોય. એ સારા અને સજ્જન માણસ પણ એટલું કરતા હોય છે, પણ જો ભગવાનના ભગત થઈને પછી એમ કહે કે કરશે ને સાચવશે તો એ ભગવાનને ગમતું નથી. આપણે રાખ્યા છે આપણી કેપેસિટી છે તો રાખવા, અને જો નથી કરી શકતા એની સાર સંભાળ તો પછી એને રાખવા નહીં, વેચી દેવો જ્યાં હોય ત્યાં આપી દેવા, પણ આપણે રાખ્યા છે તો પછી એને વ્યવસ્થિત એની સંભાવના કરવી જોઈએ. અહીંયા માવત હાથીનું બધું વચ્ચેથી કાઢી લે છે. ભાઈ હાથી તો આ બધું જોતો હોય એને ધીરે ધીરે ખ્યાલ આવ્યો. કુંજરે તે ખૂન નસ રાખ્યું ક્યારે મળે હવે લાગ, માવતને તો મારી નાખું ચીરી કરું બે ભાગ. ત્યાર પછી દિન કેટલે માવત લઈ માતંગ, મા દેવિયા સરોવર માનવ રાવે ગજયંગ. હવે હાથી આ બધું જોયું એટલે હાથીના નજરમાં આવી ગયું કે આ માવત મારા માટે મોકલેલું વચ્ચેથી કાઢીને એકાદ વાર લઈ જાય તો બરાબર છે ક્યારેક કંઈક તકલીફ હોય, પણ આ કાયમ મારા ભાગનું વચ્ચેથી ઉપાડી જાય છે. એટલે હાથી હવે લાગ જોયો કે હવે આને એકવાર જો મને લાગ મળે ને બરાબર તો આને માવતને મારી નાખું ને ઊભો ચીરીને બે ભાગ કરી નાખું. આવો હાથીને ગુસ્સો ચડ્યો છે. કોઈ માણસને તમે ખાવાનું આપો ને એમાંથી પૂરું ખાવામાં એનો ભાગ કાઢ લો અને પૂરતું ખાવા એ ના આપો કાયમ એવું કરો
તો એને ગુસ્સો થાય, એકાદવાર આપો એકાદવાર આવું થાય તો એને એવું થાય, તો કાયમનો ધંધો થયો. હાથી કાયમનો ભૂખ્યો રહે અને આ ભાઈ કાયમ લઈ જાય, એટલે હાથીને આંખમાં ચડી ગયું નજરમાં કે હવે આને લાગ મળે ત્યારે આને પૂરો કરી દઉં, એવું હાથીને નક્કી કર્યું. એટલે પછી કેટલા દિવસો વીત્યા પછી એકવાર મહાવત હાથીને લઈને મહાદેવયું સરોવર જ્યાં હતું તરગામમાં, ત્યાં એને સ્નાન કરાવવા માટે હાથીને લઈ ગયા. સરોવરના જલ મોજાર, નવરાવે હસ્તીને તે ઠાર, પાણીમાં સુવાર્યો છે માતંગ, પાષાણથી ઘસે તેનું અંગ. એમ કરતા થઈ ઘણી વાર, કર્યો છે ગજે મન વિચાર, સૂંઠ વડેથી જાલ્યો છે તેને, જળ માહી પછાડે છે એને. લો, સરોવરમાં સ્નાન કરાવવા માટે હાથીને લઈ જાય છે, ત્યાં હાથીને આપેલો મા શું કહેવાય મા મા એનો મહાવત છે એ શું કહેવાય હાથીની ચામડીમાં બધે એમ સરોવરમાં પેલું પથ્થરને ઉલ્લેને આખું ઘસી ઘસીને હાથીને સરસ સ્નાન કરાવે છે, પાણીમાં સુરાયો છે. પણ હાથીએ આમ ઘણી વાર સ્નાન કર્યું, હાથી વિચાર્યું કે હવે તો સ્નાન થઈ ગયું છે, હવે આપણા થોડી વારમાં મને લઈ જશે, પણ એ પહેલાં હવે હાથીનો આપણે હાથીને જો કે આજે મહાવતનો બરાબર એનો લાગ છે, અહીંયા બીજું કોઈ સરોવરમાં છે નહીં, અને અત્યારે આને પૂરો કરી દઈએ જે એનો આગળનો વિચાર હતો હાથીને. એટલે હાથીએ તો સૂંઢ વડેથી પેલા માવતને ઝાલ્યો અને ઊંચો કરીને જળમાં પછાડ્યો. ઘણા લોકોની નજરે થયું બલદેવ પ્રસાદને કહ્યું, તેના ભાઈ રૂપધર નામ લક્ષ્મીપ્રસાદ જનકરામ ધર્મદેવ ભેળે ઘનશ્યામ બળદેવ પ્રસાદીએ ઠામ દોડી આવ્યા સરોવર તીર, જોયો માવતને થઈ ધીર. દૂર કાંઠે ઊભેલા લોકોએ જોયું કે આ હાથીએ માવતને ઉપાડ્યો છે અને પાણીમાં દૂર ફેંક્યો છે. નક્કી હાથી કંઈક ગાંડો થયો લાગે છે, આમય કોઈ માણસને નજીક આવવા દેતો નથી, આ માવત સિવાય માવતને આજે પૂરો કરી દેશે. એટલે બધાએ જલ્દી જલ્દી જઈને સમાચાર આપ્યા ત્યાં બળદેવજીને કે ભાઈ તમારો હાથી પેલા માવતને લઈને પછાડે છે અને મારી નાખશે, માટે જલ્દી જાઓ તમે ત્યાં. એટલે બળદેવ પ્રસાદને એના પુત્ર લક્ષ્મીરામ જનકરામ ધર્મદેવ ઘનશ્યામ આ બધાએ જલ્દી જલ્દી સરોવર કાંઠે આવ્યા અને જોયું તો મહાવતને હાથી આ રીતે દૂર જળમાં પછાડી રહ્યો છે આવું જોયું. એટલે ઘનશ્યામને થયું કે નક્કી આજે જો હું નહીં જાઉં તો આ મહાવતને હાથી પૂરો કરી દેશે. એટલે ઘનશ્યામે શું કર્યું, બીજું રૂપ ધર્યું અવિનાશે, ગયા જળમાં કરીને પાસે, ગજ સુંઢથી તેને મુકાવ્યો, હરિએ માવતને બચાવ્યો. માવતને રાખ્યો નિજ પાસ, બેઠા હસ્તી પર અવિનાશ, કરી માતંગ પર અસવારી, જળ બાર આવે છે મોરારી. લો, મહારાજ તરત ત્યાં કાંઠે ઊભા હતા અને બીજું સ્વરૂપ ધારીને ભગવાન તરત જળમાં પ્રવેશ કર્યો અને જ્યાં પેલો હાથી હતો ત્યાં હાથી પાસે જઈને મહારાજે કંઈક એવું કર્યું તો પેલા હાથી સામે નજર કરી તો હાથીએ સૂંઢમાંથી પેલા માવતને છોડી દીધો, નીચે મૂક્યો. ભગવાને એ હાથીને ઉપર હાથ ફેર્યો અને હાથીએ ભગવાનને ઊંચા કરીને પોતાની પીઠ ઉપર ભગવાનને બેસાડ્યા સરોવરમાં વચ્ચે. અને ભગવાને પણ માવતને કીધું કે હવે તું એ બાજુના જઈશ, મારી સાથે મારી નજીક ઊભો રહે, એમ કરીને ભગવાને આ માવતને પોતાની પાસે રાખ્યો. અને ભગવાન હાથીની ઉપર અસવારી કરતાં કરતાં સરોવરમાંથી બહાર આવવા લાગ્યા છે. હાથી ઉપર નાના ઘનશ્યામની અસવારી થઈ છે. બીજે સ્વરૂપે ઊભા છે બાર્ય, થયા એક રૂપે ભવતાર, બેઠા હસ્તી ઉપર બહુ નામી, સર્વે જન જુએ શિર નામી. આ બાજુ બાર બીજા સ્વરૂપે ઊભા હતા એને મહારાજ અદ્રશ્ય કર્યું અને હાથી સ્વરૂપે આવતા મહારાજ એને બધાએ લોકોએ દૂરથી જોયા અને તાળીઓથી ભગવાનને વધાવી લીધા કે આજે જો ઘનશ્યામ ન આવ્યા હોત તો આજ માવતનું પૂરું થઈ જાય. અને ઘનશ્યામે આવડા મોટા હાથી જેની પાસે કોઈ મોટા ગામના માણસો ના જઈ શકે એને ઘનશ્યામે જઈને શાંત કર્યો અને એની ઉપર અસવારી હાથીએ સૂંઢ ઉપર લઈને ભગવાનને ઠેઠ ઉપર ચડાવી દીધા.
અને મહારાજની અસવારી કરીને બહાર આવતા હતા. દિવ્ય દર્શન કરીને બધા લોકો ભગવાનને વધાવવા લાગ્યા છે. અને મહારાજે બીજું પોતાનું જે સ્વરૂપ હતું એને અદૃશ્ય કર્યું. ઐશ્વર્ય સોત જોયા જોગિન્દ્ર, જાણે સાક્ષાત છે રામચંદ્ર. એવું કહી પગે લાગ્યા સર્વે, નર નારીનો ઉતર્યો ગર્વ. લો, બધા માણસો, તરગામના લોકો ભગવાનના દિવ્ય પ્રતાપને, ઐશ્વર્યને જોઈને જાણ્યું કે આ તો સાક્ષાત ભગવાન રામચંદ્ર હોય એવું લાગે છે, બાકી કોઈ નાથી, આવું થાય નહીં એમ જાણીને બધાએ ભગવાનને પગે લાગવા લાગ્યા. ઘનશ્યામને મોટા મહાન જાણવા લાગ્યા, કોઈ સામાન્ય બાળક છે એવું નથી લાગ્યું. બધા પગે લાગ્યા, પોતાનો નરનારીઓનો ગર્વ ઉતર્યો કે આ તો કોઈ સામાન્ય નથી, આપણા કરતાં મહાન ભગવાન સ્વયં છે એવું લાગ્યું છે. પછી હસ્તી સહિત આવ્યા છે, ઘેર પ્રભુએ કરી છે લીલા લહેર. આ રીતે ભગવાન હાથીની અસવારી કરતાં કરતાં જ ઠેઠ બલદેવજીના ઘર સુધી આવ્યા, અને પછી હાથીને પાછો પોતાના સ્થાને બાંધ્યો છે અને માવતે ભગવાનને નીચે ઉતાર્યા. અને માવતે કહી વાત વિસ્તારી, મારી વારે ચડ્યા સુખકારી. ધર્મદેવ કહે છે વચન સુણો ઘનશ્યામ મારા તન. એટલે આ રીતે મહાવતે કીધું કે જો આજે ઘનશ્યામ ન આવ્યા હોત તો મારી આજે જિંદગી પૂરી થઈ જવાની હતી, આજે છેલ્લો જ કાળ હતો, મેં તો નક્કી કરી જ લીધું હતું, પણ આ તો ઘનશ્યામે આવ્યા ને મારી રક્ષા કરીને. ભાઈ ઘનશ્યામે તો એને ઈશારામાં બધું સમજાવી દીધું કે ભાઈ હવે આવું કરતો નહીં, આ તે આવું કરતો હતો એટલે આથી આવું કર્યું છે, બાકી કોઈના ભાગનું કે કોઈના હકનું આપણે વચ્ચેથી મેળવી લેવાની ભગવાનના ભગતે આશા રાખવી જોઈએ નહીં. અથવા કોઈ સુખી હોય તેને જોઈને દુઃખી ના થઈ જવું, કે કોઈ સુખી હોય તેને જોઈને આપણે ઈર્ષા ના કરવી કે આ આટલો સુખી છે ને એને કેમ કરીને પાછો પાડવું, એવી ઈચ્છા ભગવાનના ભગતને હોય નહીં. અને કોઈના હકનું લેવાની ઈચ્છા રાખવી નહીં, કોઈકનું સુખ જોઈને રાજી થવું અને આપણને મળ્યું છે એમાં સંતોષ માનવો. આપણને ભગવાને આપ્યું છે આપણી કેપેસિટી કરતાં અનેક ગણું વધારે આપ્યું છે. સ્વામી વાતો કે આપણી પાત્રતા કરતાં તો ભગવાને આપણને અનેક ગણું આપ્યું છે. એવી રીતે મહારાજે ત્યાં મહાવતની રક્ષા કરી. પછી એક સમયને વિશે ધર્મદેવ ઘનશ્યામને કહેવા લાગ્યા કે હે ઘનશ્યામ, આપણું આ તરગામની સીમાની અંદર આપણું એક ખેતર છે, એમાં શાળ વાવી છે અને એ મોટી થઈ છે, પાકવા આવી છે. જો એને સાચવીશું નહીં તો ચકલાઓ આવીને બધી શાળ ખાઈ જશે અને ખેતરમાં કાંઈ રહેશે નહીં. માટે આજે તમે ખેતરમાં જાઓ અને સાચવજો, અને પંખીડાઓ આવે તો એને ઉડાડજો, અને હું બપોર પછી તમારે હું પાછો ખેતર આવીશ, પછી પાછા તમે આવતા રહેજો. આમ કહીને પછી જમાડ્યા છે શિર કર થાપી, હાથમાં એક જેષ્ટી કાયાપી, પહેરાવી છે મોજડીઓ માવ, થયા તૈયાર સુંદર માવ. પિતાની આજ્ઞા માની મન, ગયા ખેતરમાં ભગવન. ધર્મ ગયા મુડાડીને ગામ, મુડાડીએ ગામ, કોઈ કારણ તે અભિરામ. ઘનશ્યામને સવારમાં સરસ મજાના જમાડી દીધા છે. ભગવાનને માથે હાથ ફેરવી ધર્મપિતા કે સરસ, લો હાથમાં સોટી લો. ભક્તિ માતાએ પણ મહારાજને સરસ મજાની વસ્ત્રો પહેરાવી આપ્યા છે, મોજડીઓ પહેરાવી આપી છે, માથે ટોપી પહેરાવી આપી છે, અને સરસ તૈયાર કરીને પછી પિતાજીએ કીધું કે હવે તમે ખેતરમાં જાઓ ને ચકલાઓની ઉડાડજો, અને ખેતરમાં જે કંઈ અનાજ પાક્યું છે ચણી ના જાય એનું ધ્યાન રાખજો. આવી રીતે પિતાજીની આજ્ઞા થઈ, એટલે પિતાની આજ્ઞા માટે ભગવાન ખેતરમાં ગયા છે નાના ઘનશ્યામ ચકલા ઉડાડવા માટે. લો, વડીલોની આજ્ઞા છે એને માનવી જોઈએ. ઘણીવાર અત્યારના છોકરાઓ કે અત્યારના સમયમાં એવું છે કે હવે અત્યારે કોઈને કંઈ લાંબુ વધારે કહી શકાય નહીં, ત્યારે આપણે પણ સમજી રાખવું કે અત્યારે જેવું છે એ પ્રમાણે આપણે સેટ થઈ જવું, અથવા તો આપણાથી જેટલું માને એટલું કહેવું, પછી વિશેષ આગ્રહ રાખીને વિશેષ અપેક્ષા પણ ન રાખવી, અને પુત્ર હોઈએ તો વિશેષ આજ્ઞા પાળવાનું તાન રાખવું વડીલોની. અને ધર્મદેવ પછી મુડાડિયા કરીને ગામ હશે ત્યાં કંઈક કામકાજ પ્રસંગે ગયા છે, અને ભગવાન તો આ બાજુ આવ્યા છે ખેતરમાં, અને જોયું તો હજારો ચકલાઓ. કારણ કે જ્યાં પાક તૈયાર થાય, બાજરો હોય કે જુવાર હોય કે આવું તેવું હોય, મકાઈ હોય, એટલે ત્યાં તો કબૂતર ને ચકલાઓ ને એનું તો કોઈ આખું ઝુંડના ઝુંડ જ આવે,
એની સિઝન આવે ખાવાની, ભાઈ આખું વરસ તો ભાઈ માંડ મળશે કેટલું, પણ અત્યારે સારો પાક છે આપણા માટે તૈયાર છે. એટલે હજારો ચકલાઓ ખેતર ઉપર આવેલા. ઘનશ્યામે વિચાર કર્યો કે હવે મારે કરવું શું. કરે વિચાર શ્રી ઘનશ્યામ, હવે શું કરવું મારે કામ. ખાવા દઈએ મહાદુખ થાય, મોટા ભાઈ પિતા ખીજવાય, ઉડાડું તો લાગે મુને ત્રાસ, માટે કળા કરું સુખ રાશ. લો મહારાજ કહેવાય, મારે કરવું શું, આખી આખા જગતનું તો ભરણ પોષણ કરું છું, ના પંખીડાઓને ખાવા ના દઉં તો એ કેવું થાય. અને મહારાજ કહે, જો ખાવા દઈએ તો મોટું દુઃખ આવે. કેમ? તો કે મોટા ભાઈ ખીજાય અને પિતાજી પણ ખીજાશે કે ભાઈ તને હાચવવા માટે મોકલ્યો, ના શું કર્યું. અને જો ઉડાડું તો મને ત્રાસ લાગે કે આ બિચારાને કંઈ ખાવા ખાધા વગર ઉડાડવા, એનો ખોરાક ખાવા આવ્યા છે અને એમાં મારે ઉડાડવા, એ મને અઘરું લાગશે, તો કરવું શું. એટલે મહારાજે પછી વિચાર કરીને ત્રીજો જ ઉપાય કર્યો. ઘેરે સાદે કર્યો છે હોકાર, વાપ્યો છે શબ્દ ક્ષેત્ર મોજાર, પંખીડા બેઠા છે જે સ્થાન, થઈ પડ્યા છે સમાધિવાન. લો મહારાજે પછી ઘેરા સાદે જોરથી હોકારો કર્યો અને ભગવાનનો એ શબ્દ સાંભળીને આખા ખેતરમાં જે જે પક્ષીઓ હતા એ બધાએ એ ભગવાનનો દિવ્ય શબ્દને સાંભળ્યો અને ભગવાનની ઈચ્છાથી ત્યાં ત્યાં બધાએ ચકલાઓ અને જે કંઈ હતા, જે કોઈ ડાળ પર બેઠા હતા ને કોઈ ડુંડી ઉપર બેઠા હતા ને કોઈ હજી ઉડતા ઉડતા નીચે આવતા હતા, અને બધાને ત્યાં ત્યાં સમાધિ થઈ ગઈ. અને કોઈ ડાળ ઉપર હતા તો એમના બેઠેલા રહી ગયા, અને કોઈ ડુંડી ઉપર હજી ચણતા હતા તો એવા ને એવા ચણતા ચોંટીને સ્થિર થઈ ગયા, અને બધાએ સમાધિમાં. એટલે ચકલાઓને ભગવાને કૃપા કરીને સીધી સમાધિ કરાવી દીધી. મોટા યોગીઓને હજારો વર્ષોની સાધનાઓ કર્યા પછી પણ જે સમાધિ ના થાય, ભગવાનના દર્શન થાય કે ના પણ થાય, એવી સ્થિતિ ભગવાન કૃપા કરીને સામાન્ય જીવને પણ આપી દે છે. ભગવાન મનુષ્યાકારે પ્રગટ થાય, ભગવાન સંકલ્પ કરે એવી રીતે જીવોને સુખી કરે. કારણ કે ભગવાને તો અનેક જીવોને સુખી કરીને અનેક જીવોને પોતાના દિવ્ય સ્વરૂપનું સુખ આપવા માટે જ ભગવાન પધાર્યા છે. તો ચકલાઓને પણ મહારાજે કીધું કે આ લોકનું તો ઘણું ચણ્યા, હવે મારા દિવ્ય સ્વરૂપની મૂર્તિના સુખરૂપી ચણ ચણો, એમ કરીને ભગવાન એને પોતાના સ્વરૂપના દિવ્ય સુખમાં અક્ષરધામમાં મસ્ત કરી દીધા. લો એ જીવોને પણ મહારાજે સુખી કર્યા અને અક્ષરધામમાં ભગવાનના સ્વરૂપના સુખમાં સુખી થયા, અને અહીંયા સમાધિ થઈને સ્થિર થઈ ગયા, ચોંટી ગયા જ્યાં જેમ હતા એમ. એમ ઓછી કરી છે ઉપાધિ, કરાવી ચકલાને સમાધિ. એટલે ચકલાઓ તો બધા સમાધિમાં જતા રહ્યા. ભગવાનને જો હવે શાંતિ, હવે કંઈ આપણે બી લાંબુ કંઈ કરવું પડશે નહીં, હવે કરવું શું બેઠા બેઠા, કારણ કે હવે ચકલાઓ તો કંઈ ચરવાના નથી, તો હવે આપણે કંઈક બીજું કરીએ. પછી ચાલ્યા ત્યાંથી ઘનશ્યામ, ગયા શ્રીએરી ભમેચે ગામ. લો એનાથી બીજે ગામ જ પહોંચી ગયા બાજુમાં. ત્યાંના માધવરામ શુક્લ ગયા તેના ક્ષેત્રમાં અકળ, માધવરામ શુક્લ કરીને હતા એના ખેતરમાં ગયા, અને તેમાં થઈને મધુ વૃક્ષે ગયા, નિજ સખાઓને ભેગા થયા. મહુડાનું ઝાડ હતું ત્યાં ભગવાન પહોંચી ગયા, અને પોતાના મિત્રો પણ ત્યાં બધા હશે આજુબાજુ, એને ભેગા કર્યા. રઘુવીરને બકસ રામ, તેની સાથે રમે સુખધામ. લો તરગામના બીજા બે મિત્રો હશે, રઘુવીર અને બકસ રામ, એને બેને ભેગા થયા મહારાજ. અને પછી તો સાથે મિત્રો ભેગા થયા એટલે રમતો રમવા લાગ્યા. કરે ગમત પ્રાણ આધાર, ત્યાં હા વીતી ગઈ ઘણી વાર. ભાઈ રમતા રમતા તો કેટલો સમય જતો રહે, કંઈ નક્કી નહીં. બાળકો બાળ મિત્રો સાથે ભગવાન રમવા લાગ્યા, અને રમતા રમતા ઘણો સમય થયો. એટલે ધર્મપિતાને થયું કે હવે ઘનશ્યામને આજના સવારના મોકલ્યા છે ખેતરમાં, ચાલો હવે જઈને ખબર લઈએ ઘનશ્યામ શું કરે છે અને કેવી એણે ખબર રાખી છે, અને આમાંય થાક્યા હશે સવારના ગયા છે, તો ચાલો એને છૂટા કરીએ. હવે ધર્મ કહે અહિરાજ, તમે ખેતરમાં જાઓ આજ, ઘનશ્યામજી ગયા છે જ્યારે જ્યાંએ, કરો ખબર જઈને ત્યાંએ. ધર્મપિતાએ રામપ્રતાપને આજ્ઞા કરી કે તમે જાઓ ખેતરમાં, ઘનશ્યામ સવારના ગયા છે, ત્યાં જઈને ખબર લો ખેતરની કેવી દેખભાળ કરે છે. અને પછી ધર્મપિતાની આજ્ઞા થઈ એટલે રામપ્રતાપજી મહારાજ, જનકરામ જે હતા બળરામના પુત્ર, એને સાથે લઈને મોટાભાઈ ખેતર બાજુ ગયા છે. જઈને જોયું ખેતર ફરીને, ત્યાં તો દેખ્યા નહીં શ્રીહરિને. ખેતરમાં આવીને બધી બાજુ જોયો પણ ક્યાંય ઘનશ્યામ દેખાયા
નહીં, એક બે બૂમ પણ પાડી, પણ કંઈ ઘનશ્યામ જોવામાં આવ્યા નહીં. જોખન ત્યાંથી તૈયાર થયા, માધવરામને ક્ષેત્રે ગયા. જુએ જય સહસ્ત્રવદન, ત્યાં તો રમતા દેખ્યા જીવન. એટલે બાજુમાં પછી માધવરામનું ખેતર હતું, એને ત્યાં ગયા, ત્યાં જોયું તો ત્યાં પણ દેખાયા નહીં. ત્યાંથી દૂર ગયા તો જોયું તો મહારાજ સખાઓની સાથે, મિત્રોની સાથે રમતા જોયા. એટલે પછી આવું જોયું એટલે રામ પ્રતાપને તો પછી ગુસ્સો ચડે તરત જ, ભાઈ મોકલ્યા ક્યાં કરે છે શું. ત્યારે બોલ્યા વાક્ય બલરામ, અહીં શું કરો છો ઘનશ્યામ? તમને મૂક્યા હતા ખેતરમાં, એ રમવા લાગ્યા આવીને, અહીં તમને ખેતરમાં મોકલ્યા નહીં, રમવા ક્યાં આવી ગયા? તમને શા માટે પિતાજીએ મોકલ્યા છે? આમ કરીને રામ પ્રતાપજી થોડા ઉગ્ર થયા અને ઘનશ્યામને ખીજાવા લાગ્યા કે તમે અહીંયા રમવા માટે લાગી ગયા છો, તમને મૂક્યા ખેતર હાચવવાને, શું કરો છો? ત્યારે બોલ્યા ત્રિભુવન રાય, ચિત્તમાં ન કરશો ચિંતાય, તમને મેં એ જ સૂચવ્યું, તમ કરતા ઘણું સાચવ્યું. લો, ત્યારે ઘનશ્યામ પિતા કહે છે, ઘનશ્યામ મહારાજ કહે છે કે હે રામ પ્રતાપજી, હે ભાઈ, તમે કોઈ ચિંતા કરશો નહીં, ચિંતા કરવાની કંઈ જરૂર નથી. તમે જેમ નિત્ય સાચવવા આવો છો ને, તમે જેવું સાચવો છો એના કરતાં પણ મેં સરસ સાચવું છે આજે. ઘનશ્યામ મહારાજ આવું કીધું, રામ પ્રતાપ કે હવે ત્યાં ખેતરમાં તો છે નહીં, ત્યાં બધા ચકલાઓ ચણી ખાતા હશે ને, અહીંયા તમે રમો છો ને, મારા કરતાં સારું સાચવું. એટલે રામ પ્રતાપને થોડું પછી વધારે એ લાગે ને. એટલે ઘનશ્યામ મહારાજ કહે, ભાઈ તમે નિત્ય આવો છો એના કરતાં અમે વધારે સાચવું છે, કારણ કે રામ પ્રતાપ તો આ બાજુ ઉડાડે તો બીજી બાજુ ચકલા તો બધી બાજુ ઉડે, તમે સતત ધ્યાન રાખવું પડે ને, એટલા જાગરો. બધી બાજુ તમે ફરો તો આ ખેતરમાં આ ખૂણે ઉડાડો તો પહેલાં ખેતર પહેલાં ખૂણે ચડી જાય, એમ કરતાં કરતાં જે કંઈ થોડું સાચવાનું, પણ ચણી તો જાય જ. પણ ભગવાને તો આખા ખેતરના તમામ ચકલાઓને જ સમાધિ કરાવી દીધી, એટલે કોઈ ખાવાનું તો રહ્યું જ નહીં, એ તો દિવ્ય ખોરાક ભગવાનની મૂર્તિના ભોગતા થઈ ગયા. જે ક્ષેત્રના કે ખેતરના અનાજ ખાતા હતા એ બધાને ભગવાનની મૂર્તિના સ્વરૂપમાં ડૂબાડી દીધેલા, એટલે આ લોકોનું તો કંઈ ખાવાનું રહ્યું નહોતું. એટલે મહારાજ કે તમારા કરતાં પણ અમે તો આજે સારું સાચવ્યું છે. એમ કહેતા થકા બેઉ ભાઈ આવ્યા પોતાના ખેતરમાં. એ બેઉ ભાઈને જનક રામ જુએ ક્ષેત્રમાં શું થયું કામ. એટલે પછી તો ઘનશ્યામને રામ પ્રતાપને જનકરામ ત્રણે જણા ખેતરમાં આવ્યા કે જોઈએ છીએ તમે કેવું સાચવ્યું છે, ચાલો. એમ કરીને આવીને જોવે છે તો પંખીડા સર્વ ઠરી ગયા છે, જેમ છે તેમ સ્થિર રહ્યા છે. આવીને જોયું આ બે જણાએ રામ પ્રતાપને જનકરામ હતો તો પંખીડા બધા સ્થિર, કોઈ ડાળી ઉપર ને કોઈ ડુંડા ઉપર ને કોઈ નીચે ને કોઈ સમાધિ આમ હાવ પડી ગયેલા હોય એવા. અને આ લોકોને થયું કે આ શું જોઈએ છીએ અમે, કંઈક ચંચુમાં લીધા છે દાણા, તેની નાડીને પ્રાણ ખેંચાણા. કોઈક તો ચાંચમાં જ દાણા લીધેલા છે તો એવા ને એવા ત્યાં ચોંટી ગયા છે, નાડી પ્રાણ ચાલતા નથી. બધાને થયું કે ઓ આટલા ચકલા એકસાથે આ બધા શું કરે છે, કંઈ ખબર પડતી નથી. કંઈક છોડ પર રહ્યા છે બેઠા, કંઈક તો પૃથ્વીએ પડ્યા હેઠા. લો, કંઈક છોડ ઉપર બેઠેલા હતા ને કંઈક તો પૃથ્વી ઉપર પડી ગયેલા હતા. આવું દેખીને કહે મોટા ભાઈ, જુઓ જનક આ તો નવાય. રામ પ્રતાપ પેલા જનકરામને કહેવા લાગ્યા કે આ તો કંઈક નવાય ને નવું જ આશ્ચર્ય દેખાય છે, આવું તો ક્યારેય જોયું નથી, આટલા બધા ચકલાઓ એક સાથે અને પાછા કોઈ હાલતા ચાલતા નથી ને કોઈક આમ સ્થિર થઈને પડી રહ્યા છે. આ તે જીવે છે કે મરી ગયા છે? વાત મોટી હશે કે આ ખરી, વાત ખોટી હશે કે આ ખરી? આ જીવે છે કે મરી ગયા, સાચું જોઈએ છે ખોટું જોઈએ છે? આવું કંઈ કોઈ દિવસ જોયું નથી કે આટલા બધા ચકલાઓ એક સાથે સ્થિર થઈને પડ્યા હોય. એવું દેખી કહે મોટા ભાઈ, જુઓ જનક આ તો નવાય, આ તો કંઈક નવાઈની વાત દેખાય છે. એમ કહીને ઝાલવા જાય ત્યાં તો ચકલા ચૈતન્ય થાય. એમ કહીને પેલા બે જણા ચકલા પકડવા જાય ત્યાં તો ભગવાને સંકલ્પ કર્યો અને ચકલાઓને ચપટી વગાડી તો ચકલાઓ બધાય સચેત થયા અને ભગવાનની ઈચ્છાથી તરત બધા ચકલાઓ ઉડી ગયા. કરી મહારાજે ઈચ્છા રૂડી, સર્વે સાથે ગયા તે ઉડી, પામ્યા વિસ્મે ભાઈ મન માય, જુઓ જનક આ શું કહેવાય. લો, ભગવાનની ઈચ્છા માત્રમાં પેલા નજીક જઈને ચકલા જ્યાં પકડવા જાય છે ત્યાં તો ભગવાને બધાને ઉડાડી મૂક્યા. એટલે રામ પ્રતાપ પેલા જનકરામને કહે, જો તો ખરા આ તો કંઈક વિસ્મય થયો, આવું કેમ થાય, આ ચકલાઓ બધા આમ અચાનક સ્થિર ને આમ
પકડવા ગયા તો બધા એક જ સાથે બધા ઉડ્યા, એટલે રામ પ્રતાપ કહેવા લાગ્યા, મારા નાના ભાઈ ઘનશ્યામ, જરૂર છે આ એ મનું કામ, પૂર્ણ બ્રહ્મ સનાતન જે છે, ક્ષર અક્ષર થી પર એ છે, જાણે તન મનની એ ચોરી, એના હાથમાં સર્વેની દોરી, સદા સર્વદા છે સુખકારી, અવતાર તણા અવતારી. ત્યારે પેલા જનકરામ પણ અત્યંત આશ્ચર્ય પામ્યા કે આવું તો કંઈ થાય નહીં, આ શું થયું અચાનક, કંઈ ખબર પડતી નથી. ત્યારે રામ પ્રતાપભાઈ કહેવા લાગ્યા કે આ કોઈ બીજા કરનાર નથી, આ મારા નાનાભાઈ જે ઘનશ્યામ છે ને એ જાણે આ કર્યું છે, બીજા કોઈથી થાય નહીં. અવારનવાર એ તો આવા અનેક આશ્ચર્યો આના કરતાં પણ મોટા મોટા જણાવે છે, પણ સમયે સમયે ભૂલી જવાથી આપણને ભાન રહેતું નથી ને ઘનશ્યામને ખીજાઈ જવાય છે. આ તો કામ ચોક્કસ ઘનશ્યામનું છે, એના વગર કોઈ કરે નહીં, એ કોઈ સામાન્ય નથી, એ તો સાક્ષાત પરબ્રહ્મ છે, પુરુષોત્તમ નારાયણ છે, ક્ષર અક્ષરથી પર છે, અને સર્વાધાર સ્વયં ભગવાન છે. એ તો કેવા છે, તો કે જાણે તન મનની એ ચોરી, એ જીવ પ્રાણી માત્રના એ કોઈક દેહ કરીને કોઈ ખોટું કામ કરે કે સારું કરે, દરેક વસ્તુને ભગવાન જાણે છે. દેહ કરીને કરે એટલું નહીં, પણ મનથી પણ જો કોઈ સાચું ખોટું કરે ને કોઈ, તો એને ભગવાન જાણે છે ને જોવે છે. કોઈ મનથી ખોટા ઘાટ કરે ને ખોટી ક્રિયા કરે ને તોય ભગવાન જાણે છે, ને કોઈ મનથી ભગવાનનું સ્મરણ કરે, ભગવાનનું ભજન કરે, તો એને ભગવાન જાણે છે. તન મનની બધી ચોરી ભગવાન જાણે, આ ઘનશ્યામ, એનાથી કાંઈ છૂપું રહેતું નથી. એટલે ભગવાન છે એ જીવના એટલે ભગવાન કહે ને કે જેનું મન નિર્વાસનિક, જેને મનમાં કોઈ ઘાટ નહીં, તો એના કોરની અમને કોઈ ફિકર નહીં. કારણ કે જેનું મન નિર્મળ હોય તો એની ક્રિયા તો નિર્મળ જ હોવાની. અને ભગવાન તો જીવના દરેક સંકલ્પને પણ જાણે, કે આના અંતરમાંથી કેવા ભાવ ઉઠે છે. કારણ કે આપણું તન ઘણીવાર ભગવાન પાસે હોય મંદિરમાં, પણ મન તો આપણું ગમે ત્યાં પહોંચી જાય. એટલે મન ભગવાનમાં રહે તો ભગવાનને ખરખરો ના થાય, મોટા સત્પુરુષને ખરખરો ના થાય, પણ આપણું મન નિર્મળ ના હોય તો ભગવાનને મોટાને એમ થાય કે આમાંથી નિર્મળ મન થાય ને ભગવાનના માર્ગે ચાલે તો સારું એવું ભગવાનને હોય. એટલે ભગવાન તો જીવના તન મનની દરેક ક્રિયાને જાણે છે, એના હાથમાં તો જીવ પ્રાણી માત્રની દોરી એ ચલાવે ત્યાં સુધી ચાલી શકે ને કરાવે ત્યાં સુધી થઈ શકે, પણ જો ભગવાન ધારે તો પળ માત્રમાં જીવની બધી ક્રિયાઓ બંધ પણ ભગવાન કરી શકે છે. પણ ભગવાને જીવને એવી સ્વતંત્રતા આપી છે કે તને હવે આ પૃથ્વી પર આટલા વર્ષો માટે ને આટલા સમય માટે ખુલ્લો મૂક્યો છે, હવે તારે શું કરવું છે. બે રસ્તા તારી પાસે, અધોગતિનો પણ છે અને ઉધ્વગતિનો પણ, નરકમાં જવું હોય તો પણ છે અને ભગવાનના ધામમાં જવું હોય તો પણ છે. હવે આપણે કયા માર્ગે ચાલવું છે આપણા ઉપર નક્કી છે. આપણે અત્યારે મનુષ્યના દેહમાં છીએ ને ત્યાં સુધી જે કરશું તો ભગવાન કંઈ નહીં કે, ભગવાને છૂટી આપી છે, પણ પછી તો બધાનો ફળ ભગવાન ચોક્કસ આપશે. માટે ભગવાનની બીક રાખીને ભગવાનને ગમે એ રીતે વર્તીએ તો આપણા જીવની ઉન્નતિ થાય અને છેલ્લો જન્મ થાય ને ભગવાનના ધામ સુધી જીવ પહોંચે. અને ભગવાન જીવ પ્રાણી માત્રની દોરી ભગવાનના હાથમાં છે. રામ પ્રતાપજી કહેવા લાગે કે ઘનશ્યામ તો કેવા છે, તો સદા સર્વદા છે સુખકારી, અવતાર તણા અવતારી, એ તો હંમેશા જીવને સુખને જ આપનારા છે. જીવ પ્રાણી માત્રનું સુખને જ ઈચ્છે છે ભગવાન, એ કોઈ જીવને દુઃખી કરવા ભગવાન ઈચ્છતા નથી. અને અવતારના અવતારી સ્વયં છે. કોટી થયા હશે અવતાર, સૌને આ મૂર્તિનો આધાર, એક રોમ થકી થયા ભિન્ન, વળી પામે એ રોમ માલીન. લો આહા, આ પૃથ્વી ઉપર કે અનંત કોટી બ્રહ્માંડમાં કરોડો અવતારો થયા હશે ભગવાનના, પણ એ સૌને આ મૂર્તિનો આધાર છે. રામ પ્રતાપ કહેવા લાગે એ દરેક અવતાર, એની પાસે જે કોઈ સામર્થ્ય ઐશ્વર્ય લઈને આ પૃથ્વી પર આવ્યા, તે તમામ ઐશ્વર્ય સામર્થ્યને આપનારા ભગવાન છે. એ તમામની શક્તિનો આધાર આ ભગવાન ઘનશ્યામ સ્વયં છે. એક રોમ થકી થયા ભિન્ન, વળી પામે એ રોમમાં લીન. આ ભગવાનની અનંત સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ છે, એમાંથી એક રોમના
કહેતા એક રૂવાડામાંથી અનંત અવતારો થયા છે અને પાછી તમામ શક્તિઓ એ રોમમાં લીન થઈ ગઈ છે. આવી મોટી સામર્થ્યવાળા આ ઘનશ્યામ સ્વયં અક્ષરાધિપતિ સર્વ અવતારના અવતારી છે. એ કોઈ સામાન્ય જીવ, સામાન્ય અવતાર પણ નથી, એ તો સર્વે અવતાર માત્રના અવતારી છે. કરોડો અવતાર થયા એ બધા આ મૂર્તિના આધારે છે. એના એક રોમના ભાગમાંથી અનેક અવતારો થયા ને પાછા રોમમાં લીન થઈ જાય છે. આવો અપાર સર્વોપરી મહિમા રામ પ્રતાપે પેલા જનકરામને ભગવાનનો સમજાવ્યો. એવા અનંત કોટી અપાર નથી પામ્યા પામે નહીં પાર, એ અપાર મહિમાની વાત સુણીને બોલ્યા છે જગતાત. મહિમા જણાણો છે તમને, સિદ્ધ મારવા આવો છો અમને, મારા ઉપર વારંવાર તમે રીશ કરો છો અપાર. રામ પ્રતાપજી મહારાજ આટલો મહિમા પેલા જનકરામને સમજાવે છે ત્યારે ઘનશ્યામ કહેવા લાગ્યા કે તમે અમારો આટલો મહિમા ગાઓ છો, આટલો મહિમા જાણો છો, તો પણ તમે શા માટે અમને મારવા માટે આવી જાઓ છો? ઘણીવાર અવારનવાર રમતા હોઈએ કે બીજું કંઈ કરતા હોઈએ તો તરત તમે મારવા માટે ક્રોધાયમાન થઈ જાઓ છો, મારા ઉપર વારંવાર તમે રીસ કરો છો અપાર. ઘનશ્યામ કહે છે કે આટલો મહિમા જાણો છો તો પછી મારા માટે, મારા ઉપર શા માટે આટલી રીસ કરીને ક્રોધ કરો છો? મોટા જાણીને રહું છું નમતો, કોઈ દિવસ નથી દમતો. તમને હું મારા મોટા ભાઈ જાણીને હંમેશા તમને માન આપું છું, તમને આદર આપું છું, પણ કોઈ દિવસ તમને મારો પ્રતાપ જણાવતો નથી. એક આંગળીએ જો ઉડાડું તો કરોડ જોજન છેટે પછાડું. મહારાજ કે જો એક જ આંગળીએ ઉડાડું ને તમને તો અહીંયાથી કરોડ જોજન દૂર ફેંકી દઉં. પણ મહારાજ કે આ તો તમને મોટાને વડીલ જાણીને તમારો આદર રાખું છું, માન રાખું છું, પણ તમે મારી અમારો મહિમા પ્રતાપ અત્યારે બોલો છો પણ એવો પાછો તમને કાયમ રહેતો નથી. એ પછી ભગવાનની જ લીલા, ભગવાન પાછો બધો પડદો ના પાડી દે એટલે પાછા રામ પ્રતાપ ભૂલી જાય. પણ જ્યારે પાછું ભગવાન આવું કોઈક અલૌકિક ચરિત્ર કરે ત્યારે પાછું બધું સ્મૃતિ થઈ જાય કે આ તો ભગવાન ઘનશ્યામ કોઈ સામાન્ય નથી, આ તો ભગવાન સ્વયં અક્ષરાધિપતિ અવતારના અવતારી છે. આવો ભગવાનનો મહિમા અલૌકિક પ્રતાપ રામ પ્રતાપજી જાણતા પણ હતા. મહારાજ કે જો એક જ આંગળીએ ઉડાડું તમને તો કરોડ જોજન દૂર પાડું એવી અમારી સામર્થ્ય છે. પછે પતો ન લાગે તમારો, પ્રૌઢ પ્રતાપ જાણો અમારો, એવું સુણીને બોલ્યા જોખન, તમે સાક્ષાત છો ભગવાન. બલવંત છે માયા તમારી, ફેરવી નાખે છે મતી મારી, તેણે કરી ભૂલું છું હું ભાન, હવે ક્ષમા કરો ભગવાન. હે મહારાજ, આપ તો સાક્ષાત ભગવાન છો, પરંતુ આપની માયા એવી બળવાન છે ને કે તમારો બધો અલૌકિક ભાવ મને ભૂલાડી દે છે. એમ આપણને ભગવાન મનુષ્યાકારે હોય, મોટા સત્પુરુષો હોય, ક્યારેક કોઈક પ્રસંગે આપણને અહોભાવ થઈ જાય. અતિ સંતોમાં, મોટા એવા સત્પુરુષોમાં કે એમાં આપણને અત્યંત અહોભાવ થાય કોઈક ક્રિયા જોઈને, અને કોઈક ક્રિયામાં ક્યારેક પાછું એમ થઈ જાય કે આમ કેમ કરતા હશે ને, આવું કેમ કરતા હશે ને, આવું કરે તો સારું, આવું ના કરવું જોઈએ ને, આવું કરવું જોઈએ, આવું થઈ જાય ને. એટલે એ કેવું છે, મનુષ્યની એવી બુદ્ધિ છે ને માયાનો એવો ખેલ છે કે થોડી થોડી વારે આપણને ભાવ કુભાવ થયા કરે, પણ બધી ક્રિયામાં જ્યારે એક ભાવ થઈ જાય, દિવ્ય ભાવ થઈ જાય, ત્યારે સ્વામી કહે વાતોમાં કે જેને મનુષ્ય લૌકિક ચરિત્રમાં અલૌકિક ચરિત્રમાં જેને દિવ્ય ભાવ સમજાય એને કોઈ સાધન કરવા રહ્યા નથી. કહેતા જેની એક સરખી મતિ થઈ જાય, એક સ્થિર મતિ ભગવાનના દરેક ચરિત્રમાં, સત્પુરુષની દરેક ક્રિયામાં એક ભાવ થઈ જાય, અહોભાવ અને દિવ્ય ભાવ, ત્યારે એને કંઈ કરવું રહેતું નથી. એ જ માયાને તરવાની છે. લૌકિક જે વસ્તુ, લૌકિક ભાવમાં, લૌકિક ક્રિયામાં આપણને લૌકિક મતિ થઈ જાય સત્પુરુષમાં, ભગવાનમાં, એ રામ પ્રતાપજી મહારાજ કહે છે કે તમારી માયા, આ તો ભગવાન સ્વયં જ ઈચ્છા કરે ત્યારે તો ગમે એવી મતિ હોય તોય થઈ જાય એવું મનુષ્ય ભાવ. એટલે રામ પ્રતાપજી મહારાજ કહે છે કે મારી બુદ્ધિ ફરી જાય છે માયાની અંદર, માટે તમારી જો અહોભાવ છે, તમારું જે ભગવાનપણું છે હું ભૂલી જાઉં છું, માટે મહારાજ મને માફ કરો, મને ક્ષમા કરો.
એવા નમ્ર મધુરા વચન, લાગ્યા અમૃતથી મીઠા મન. નારાયણ કહે મોટા ભાઈ, સાચવવાન આવશો આઈ. લો, આવી રીતે મહારાજને રામપ્રતાપજી અતિ નમ્ર વચને ભગવાનની પ્રાર્થના કરી ત્યારે રામ ભગવાન રાજી થયા કે કંઈ વાંધો નહીં ભાઈ, ને ખબર છે એટલે વાંધો નહીં, એમ કરીને ભગવાને એને માફી આપી. પછી ભગવાન મોટાભાઈને કહેવા લાગે કે હવે તમારે અહીંયા ક્યારે સાચવવા આવવાની જરૂર નથી, જ્યાં સુધી શાળ થાય તૈયાર ત્યાં સુધી પંખી ના આવે આઠાર. મહારાજ કે હવે આજે જ નહીં, અમે આજે એક જ દિવસ આવ્યા છીએ ને, પણ હવે જ્યાં સુધી આ શાળ પાકીને ઘરે નહીં આવે ત્યાં સુધી એ પંખી કોઈ આવશે નહીં. આવો અમારો પ્રતાપ અમે મૂકી દીધો છે, માટે હવે ચિંતા કરશો નહીં. શ્રીમુખે બોલ્યા આનંદ ભેર, પછી ત્રણેય જણા આવ્યા ઘેર. પછી ત્રણેય જણા વાતો કરતાં કરતાં આ રીતે ઘરે આવ્યા છે. એક દિવસનો પ્રસંગ છે. ભક્તિ માતા રામપ્રતાપને કહેવા લાગ્યા કે ઘરમાં થઈ રહી છે ખટાઈ, સંભાળીને લેતા આવો ભાઈ, ખટાસ કંઈક પૂરી થઈ ગઈ હશે, મેળવણ કે ગમે તે વસ્તુ. ખટાઈ એટલે શું કહેવાય દાદા? છાસ પણ કહેવાય, અને છાસ જ લગભગ ખટાસ વસ્તુ. મહારાજ કહે કે ઘરમાં પૂરી થઈ ગઈ છે, ભક્તિ માતા કહે છે. એટલે રામપ્રતાપને કહેવા લાગે તમે જાઓ અને લઈ આવો. ત્યાં તો બોલ્યા શ્રી ઘનશ્યામ, સુણો દીદી, એ તો મારું કામ, જોઈએ તેટલી આજને આજ લાવી આપીશ, કરીશ કાજ. આવો જ્યારે સંવાદ સાંભળ્યો ત્યારે ભક્તિ માતાને ઘનશ્યામ કહેવા લાગ્યા કે હે દીદી, તમે સાંભળો, ખટાઈ લાવવું એ તો મારું કામ છે, આજે ગમે તેમ કરીને હું લઈ આવીશ. કરે છે એવી વાત વિચાર, ત્યાં તો રસોઈ થઈ તૈયાર, ધર્મ લઈને ત્રણેય કુમાર જમવા સારું બેઠા તે વાર. આટલી વાત ચાલે છે, એમાં તો રસોઈ તૈયાર થઈ, ત્રણેય જણા ધર્મ પિતા અને ત્રણેય કુમાર રામપ્રતાપ ઘનશ્યામ ને ઈચ્છારામ ત્રણેય જમવા બેઠા છે. જમતા જમતા ઈચ્છા કરી ખટે માટે વિચાર્યું છે જરી, મોટા ભાઈના સસુર જે બળદેવજી કહીએ તે. ભગવાન જમે છે ને જમતા જમતા ભગવાનને વિચાર થયો કે આ તો માજે માતાજીએ ખટાઈ લાવવા માટેની વાત કરતા હતા ને મેં વચન આપ્યું છે, માટે મારે આનું કાર્ય આજે પાર પાડવું પડશે. એટલામાં પ્રસંગ એવો કંઈક બને છે કે મોટાભાઈના સસુર જે બળદેવજી હતા એના બીજા ભાઈઓ હતા, ભગીરથ, ભેલૈરામ વગેરે ચાર ભાઈઓ. આ બધાનું ભેગું જ કામકાજ હતું, વ્યવહાર બધો ભેગો હતો. અને ઘરની આંબલીઓના જે ઝાડ બધાની ભાગે ભરતી ભેગી જ આંબલીઓના ઝાડો હતા બહુ બધા, અને ચારે ગયા તે વીણવા સારું. આંબલીની અંદર ચારે ભાઈઓ વીણવા માટે ગયા. એમાં પછી શું થયું, સેજ વાત વિશે માહોમાહી બોલા ચાલીઓ થઈને લડાઈ, ધર્મદેવે જાણ્યો તે ઘાટ, જાય વારવા સારું ઉચાટ. હવે કંઈક આંબલીઓ પાડતા પાડતા ચારે ભાઈની અંદર કંઈક બોલાચાલી થઈ, અને બોલાચાલી થતાં થતાં પછી માહોમાહી બાંધવા માંડ્યા બધા ચારે ભાઈઓ. કારણ કે કોઈ પણ કામકાજનું કોઈ પણ લડાઈનું મૂળ તો ખાલી નાનું જ હોય, પણ પછી બોલચાલી થતાં થતાં એ મોટું સ્વરૂપ પકડે અને પછી બાંધવામાં પણ આવી જાય. અને આ ચારેય ભાઈઓને કંઈક નાની બોલચાલ થઈ ને પછી ચારેય ભાઈઓ પરસ્પર લડવા લાગ્યા એકબીજા. અને ધર્મદેવે જાણ્યું કે આ બધા લડશે, આપણે અહીંયા છીએ સારું ના કહેવાય, ચાલો આપણે જઈને એ લોકોને વારીએ. એમ કરીને ઘનશ્યામને પિતા ત્યાં પહોંચ્યા છે અને ગયા આગળ સુંદર શ્યામ, ચાર ભાઈ વઢે છે તે ઠામ, ક્રોધાતુર કરે મારા માર, શ્રીએરીએ ધર્યા રૂપ ચાર. લો, પેલા ચારેય જણા બાંધે છે ત્યારે ઘનશ્યામને થયું ને ત્યાં સૌથી આગળ પહોંચ્યા અને ભગવાને એને રોક્યા અને ચાર રૂપ ભગવાને ધર્યા ચારેય જણા, અને બધાને એક એક હાથ પકડીને બધાને જુદા પાડ્યા અને ભગવાને ચારેય ભાઈને બેસાડીને શાંતિ પમાડીને વાત કરી કે ભાઈ આવી નાની વાતમાં બધાએ નહીં, આપણે તો સમજણ રાખવી જોઈએ, એકબીજાને જતું કરવું જોઈએ, નાની વસ્તુ માટે બાંધીને શું લેવાનું. આવી રીતે કરીને ભગવાને થોડા સમજાવ્યા. એટલામાં ધર્મદેવા એટલે આવ્યા, ધર્મ અનુપ દેખ્યા પુત્રના ચાર સ્વરૂપ. ધર્મદેવે જોયું કે તો ઘનશ્યામ ચાર સ્વરૂપે થયા છે. પામ્યા આશ્ચર્ય મન અપાર, શિખામણ દેવા લાગ્યા સાર, જૂજ બાબતમાં શું કરો છો, થોડા માટે લડીને મરો છો, આ લોકમાંથી શું લઈ જવાનું છે, નાની નાની બાબતમાં મરીને એકબીજાને લડી ઝઘડીને સંબંધ બગાડવા એ સારી વાત, સજ્જન માટેની વાત કહેવાય નહીં, થોડી વસ્તુ જતી કરવી પણ એના માટે લડાઈ કરવી નહીં. આવું ધર્મદેવ પેલા ચારેય ભાઈઓને કહેવા લાગ્યા. સુણી ધર્મના એવા વચન, ક્રોધ લેશ રહ્યો નહીં મન. લો, ધર્મ પિતાની પણ એવી વાણી હતી મધુર ને મીઠી
કે કોઈ સાંભળે તો એને પણ તરત શાંતિ થઈ જાય. ચારે ભાઈઓનો ક્રોધ શાંત થયો. બધાએ ભાઈઓ એકબીજાની માફી માગી, પશ્ચાતાપ થયો. પછી બધાએ ધર્મપિતાને કહેવા લાગ્યા કે આજ તો જો ઘનશ્યામે અમને છૂટા પાડ્યા, જો ઘનશ્યામ ન આવ્યા તો નહીં અમે શું કરી મૂક્યા. આવી રીતે ચારે ભાઈઓને ઘનશ્યામ પ્રત્યે હેત થયું. બધા સંપીને રહેવા લાગ્યા. પણ બધાએ ભેગા મળીને વિચાર કર્યો કે હવે આપણે જે કંઈ આંબલીઓ પાડી છે એ બધી ઘનશ્યામને આપીએ, જો ઘનશ્યામ ન આવ્યો તો આપણે તો અમુક બાધી મરે, એના કરતાં ઘનશ્યામને આપીએ એમ કરીને ઘનશ્યામને આપી. અને ઘનશ્યામ પછી એ બધી લઈને માતાજીને આપીને કીધું કે એમને જે ખટાઈ જોઈતી હતી તે ખટાઈ આપી દીધી. આ તો ઘનશ્યામના સંકલ્પથી પણ આવું થયું હોય શું ખબર, પણ હવે થયું. અને ભગવાને છૂટા પાડ્યા અને પાછા લાવીને આપ્યા અને પોતાનું વચન પૂર્ણ કર્યું માતાજીને આપીને. જોઈએ તેટલી આંબલી રાખી, બીજી બધી ગાડામાં એ નાખી, ધર્મદેવને તે આપી દીધી. જુઓ શ્રીહરિએ કળા કીધી. બળદેવે ગાડામાં ભરાવી, ધર્મદેવને ત્યાં પોકડાવી, કૃપાનિધિ ક્લેશ મટાડ્યો. ધર્મ પિતાએ ત્યાં પરચો દેખ પિતાજીને ત્યાં પરચો દેખાડ્યો. લો આ રીતે મહારાજે તરગામની અંદર લીલા કરી. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામ શરણજી સંવાદે શ્રીહરિએ હાથી થકી મહાવતની રક્ષા કરીને ભક્તિ માતાને ખટાઈ લાવી આપી. એના મેં 44મો તરંગ થયો. ઘનશ્યામ મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.